નમસ્કાર મિત્રો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા આવું સરસ મજાનું આયોજન અને એમાં હું દર્શક પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની એવી વાતો કરવી છે સરસ મજાનું વાતાવરણ અને એવું વરસાદી વાતાવરણ સરસ મજાની મોસમ ખીલી છે પણ ગામડું અને શહેર આનો મારે તમને થોડો તફાવત કેવો છે અને એવી થોડી થોડી રમૂજી વાતો કરવી છે તો ગામડું તમે જોઈ લો તો એનું વાતાવરણ કેટલું અદ્ભુત સાહેબ અને એ જ બાજુ શહેર તો દોડ ધામ ભાગ દોડ આની વચ્ચે માણસ ક્યાં અટવાય જાય છે એ ખબર નથી પડતી વાત કરીએ આપણે આપણા ગામડાની તો ગામડામાં આ ભાભાઓ ઓ હો હો અને એમાં ગામડા તો ગામડું છે સાહેબ અને ભરવાડો તો ભરવાડો જ છે હો સાહેબ સવાર સવારમાં એ ભેંસો જતી હોય એની પાછળ ગાડકડા જતા હોય અને નાના એવા છોકરાઓ એ ખીલી ખીલી કરતા ઉડાડતા જતા હોય સાહેબ બધાને એનું વાતાવરણ સાહેબ કંઈક અદ્ભુત છે હે અને ગોવાળિયા તો ગોવાળિયા છે હે વઢીમણ વળામણ નહીં ટીંબે માથે પાળ એકબીજાથી ઉજળો એ ભારત ખંડનો ભરવાડ કેડેથી પાતળો છાતીએથી પોળો ગોદડાની ડાંગને સાહેબી તોપનો ગોળા જેવા ભરવાડો સાહેબ એ આપણા ગામડામાં છે અને ગામડામાં સંસ્કૃતિ છે ને સાહેબ એટલે આવી વાતાવરણ છે આજે જે જે પણ સુરતમાં આવ્યા શહેરોમાં વસવાટ કર્યો લોકોએ એ શાના કારણે એક ગામડાની સંસ્કૃતિને લઈને વસવાટ કર્યો સાહેબ એ સંસ્કૃતિ જ્યાં સુધી આપણે જાળવીશું ત્યાં સુધી ક્યારેય તકલીફ નહીં પડે સાહેબ પણ સંસ્કૃતિ ધીમે ધીમે જો જતી રહેશે ને તો આપણા ઘરમાં ક્યારે દુઃખના ડુંગરો થશે એની નહીં ખબર પડે સાહેબ પણ ગામડાની મારે તમને વાત કરવી છે તો હવે સરસ મજાનો પહેલો વરસાદ વરસી ગયો છે તમને બધાને ખબર છે સરસ મજાની ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ દિવ્યમય થઈ ગયું છે અને આવું સરસ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા તમને પ્રસારિત થાય છે તો ગામડામાં સૌથી પેલા તો ભાભા મંડળી છે અને મંડળી હવે તો એ જ વધ્યા બાકી ગામડા આખા ખાલી થઈ ગયા સાહેબ ગામડામાં જેટલા જેટલા સારા પુરુષો હતા એ તો બધા શહેરમાં જતા રહ્યા એટલે ભાભા ને આ બે વધ્યા આ ડોશીમાં ને ભાભા વધ્યા ને એ ચોરે બેસીને ગપાટા મારવા સિવાય કઈ કામ નથી હા આ તમે વિદેશમાં જાઓ કે શહેરમાં જાઓ આ તમારી કોણી કોકને અટશે ને તો સામેવાળો માફ કરશે એમ કે સોરી ભૂલ થઈ ગઈ અને આપણે ગામડામાં એ સિવાય કે કામ નથી સાહેબ ને ફરે કે ચાંદો મગનો મારવો છે નથી મારવો બાપા ભજન કરો હવે આ છેલ્લી ઉંમર રહી છે સાહેબ એમાં ચોરે જ ઓ હો હો બધી બાપા મંડળી ચોરે જ બેઠી હોય આપડે બાભાઓને કહે ને બાબા કેમ છે અરે રામે રામ મારા દીકરા રામ આવા તો એના પડકારા હો હો અને ગામમાંથી એમ કહેવાય બેંકુની તો મંડળી ઉપાડી લીધી હોય પછી મંડળીવાળા બાભાઓને ગોતે તો ગોતે બાબા જોડે જ નહીં શેઠે બીડી જગાવીને બેઠા હોય આ અને બીજાને કહે કે ગામમાં હમણાં જવાય એવું નથી કેમ અરે મંડળીઓ વાળા ગોતા જઈ કે વાહ હે પડી જ્યાં પૈસા પૈસા ખાઈ જવાના છે આ હોય તો પાછા ટૂંચકાવું મારે હા અને એક ભાભાની તમને વાત કરું સરસ એ બાબા બેંકમાં લોન લેવા જતા હતા હવે લોન લેવા જતા હતા એટલે સાહસ છે થોડુંક સાહસ કરીને થોડુંક ઉપર ગયા સીડીઓ ચડીને થોડા ઉપર ગયા એટલે લાઇટ જતી રહી બેંકમાં લાઇટ જતી રહી એટલે જે મેનેજર હતો એ બાર સીડી પાસે ઊભો હતો કોટ બોટ કાઢીને હા નવરો થઈને બધા એટલે ભાભા ઉપર ચડતા હતા અને ત્યાં જ બેન્ચીસ આવી ત્યાં બાબા બેસી ગયા એટલે ભાભાનો તો હું ગામડામાં તો બધાના મગજ એ તાળવે છોટેલા હોય એ કે હે બટા હા બોલ પાણી ભરની ને થોડો પાણી ભર મેનેજર કે મને પાણી ભરવાનું કે અરે પાણી ભર ને હું જો ગોગાની જેમ હ અરે જુવાનિયા સુડ રે ને પાણી ભર ને પાણી ભર મેનેજરને એમ થયું કાઈ વાંધો નહીં આ બાબા એટલું એટલું પાણી નથી ભરી એકતા કાઈ વાંધો નહીં થોડી વાર થઈ સાહેબ લાઈટ આવી અને બધું બેંકનો કાર્યક્રમ ચાલુ થયો અને વારા પછી વારો એમ બાબાનો વારો આવ્યો ને બાબા બેંકની અંદર મેનેજરની ઓફિસમાં ગયા તો મેનેજર સાહેબ કોટબોટ બોટ પહેરીને બેઠા હતા આમાં બાબા અને મેનેજર હા માં હું જોવે એ કે બાબાની તો થઈ ગયું એ કે લોન લેવી છે મેનેજર કે છ લોન લેવી છે તમારે હપ્તા ટાઈમે ભરી શકશો અરે હપ્તા તો આમ જો દોડી દોડીને ભરી જશો ત્યારે મેનેજરે કીધું તમે ટાઈમે પાણી નથી ભરી શકતા એ હપ્તા ભરીશો ખરા તમે પાછા હેં આ આવું વાતાવરણ છે આપણા ગામમાં હા પણ ગામડું એ ગામડું જો ના એમાં ડોષી ને બાબા જે જાત્રાએ જાય એની તો હું વાત કરી હા એક બાબા એની ને લઈને જાત્રાએ ગયા જાત્રાએ ગયા એટલે હાથ પકડે દોષી પાછળ વાંકી વાકી 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 હાલી આવે અને બાબાના હાથમાં હાથ એટલે ડોષી મારે તો નિહાકો નાખ્યો એ કહે ધેરે આ ધેરે હાલવા ને કાંઈ હોતા માળે ફાટીએ સાહી છે કાંઈ

એવું સરસ મજાનું વાતાવરણ ગામડાનું થાય અને એમાં એ કૃષ્ણની વાસળી પહેલાં તો સાહેબ સંભળાતી એટલે સરસ મજાના માખણ વલોવાતા હોય ગાયો જતી હોય અને અદ્ભુત એવું દ્રશ્ય આપણને ગમે છે શું કામ કેમ કે આપણી સંસ્કૃતિ ત્યાં છે સાહેબ લગ્નનો કોઈ માહોલ હોય કે ગમે તે માહોલ હોય તો એનો ઉત્સાહ બહુ હોય સાહેબ એ ઉત્સાહમાં તમે હું એમ કહેવાય એક થઈએ ને ત્યારે એ મજા આવતી સાહેબ ગામડામાં આજે પણ કોઈ દુઃખી હોય અને પાંચ જણા એમ જઈને કયા આવે કે મૂંજા તો નહીં અમે બેઠા છીએ સાહેબ ગણેશના કામ ગણેશ કરી નાખતા પણ કોઈનો સથવારો છે ને એ તમને જીવાડી દેતું આજે શહેરમાં એ નથી સાહેબ ઘરમાં કોણ રહેતું હશે એ તમને ખબર પણ નથી હોતી ક્યાંક મદદની જરૂર પડે તો કોઈ ઊભા રહેવા તૈયાર નથી ને એમાં એ મોબાઈલ આવ્યા સાહેબ મોબાઈલ આવ્યા પછી તો હં વિડીયો ઉતારે જ્યાં પણ એક્સિડન્ટ થાય ને વિડીયો કોઈ જાડે લટકતો હોય વીડિયો હા ગમે તે પરિસ્થિતિમાં સાહેબ વીડિયા ઉતારી ઉતારી અને આપણે મદદ કરવાની જે ભાષા હતી એ ભૂલી ગયા છીએ સાહેબ પણ મજા લેતા આપણે આવડવું જોઈએ કોઈ પણ પરિસ્થિતિ છે એમાં મજા તો લેવી એ સહજ છે સ્વાભાવિક છે કે આનંદમાં રહેવું એ જ એક માણસની પ્રકૃતિ હોવી જોઈએ કેમકે જેટલો માણસ આનંદમય રહે એટલું જ એનું વ્યક્તિત્વ ખીલ છે બીજાને ખુશ રાખી શકશે સાહેબ એવું સરસ મજાનું વાતાવરણ છે આજે અને ચોમાસાની તો મેં તમને વાત કરી સરસ મજાનું હા હા અત્યારે તો પ્રેમી પંખીડાના ટાઈમ એવા સરસ મજાના હા એટલે ઓ હો 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 લગ્નમાં તો એવી મજા આવે સાહેબ એવી મજાની અને એમાંય આવો સરસ મજાનું વાતાવરણ હોય નવી નવી સગાઈ થઈ હોય આ હા 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 પછી જે વચને બંધાય એ જે એક એક વચનો અને એક એક ફોટા સાહેબ લગ્ન પછી જુઓને એમ થાય ક્યાં ભટકાણો હા બધાયને બધાયને આવું થતું હોય છે નહીં ચા પીતા પીતા થોડું કણિયું મારતા થાય જાય એટલે ખબર પડે એને બાજુમાં હે આ લગન પહેલાં એવી સરસ મજાની પરિસ્થિતિ હોય એકબીજા મળતા હોય ટાઈમે ટાઈમે મોડું થાય એટલે તો એવા એવા નખરા કરે રીસાઈ જાય પણ લગન પછી ઓહો હો લગન પછી એના પાંચ વર્ષ થાય ને એનું ભાઈનું નામ પિન્ટુ હોય એટલે લગન શરૂઆતમાં તો કેવું બોલાવે પિન્ટુ એ પિન્ટુ ત્યાં તો પિન્ટુ ગહરાતો ગહરાતો જેમ એરું હાલ્યું આવે ને એમ હાલ્યો આવે પિન્ટુ એ પિન્ટુ જાણે પિન્ટુને ડબમાં ભરી લ્યો એવો ઓગળી જાય એવો ઓગળી જાય હવે આના આ લગ્ન જીવનને સાહેબ બીજા પાંચ વર્ષ જવા દો એટલે પિન્ટુમાંથી ડાયરેક્ટ પિન્ટ્યા એ પિન્ટ્યા ત્યાં તો પિન્ટીઓ બિચારો ઊભા પ્રાઇમસને હાણજી મારતો હોય દૂધ ગરમ કરતો હોય અને ઈ ના ઈ બીજા દસ વર્ષ જાય એટલે એ પિંટુડિયો એ પિંટુડિયો ત્યાં તો પિંટુડિયો ગામમાં બટેકા લઈને ઘરે આવતો હોય નિહાકા નાખતો નાખતો હા લગ્ન પછીના વાતાવરણ સાહેબ કંઈક તો આવા છે પણ અંતે તો ગામડાની જો વાત કરું તો મારા સાવરકુંડલા ગામમાં નીલકંઠ કૃપા નિવાસ અને એમાં દૂધા બાપા દૂધ દેવા આવે હા 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 દૂધ અને પાછી જે જે ભેંસો હોય એને સરસ મજાની દોવા આવે અને જે ગીત ગાતા હોય આહા હા હા માલણ 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 ત્યારે તો ઓહો નરેશ કોનડિયાનો દબદબો હા અને એમાં પરવાડો તો દૂધ ધોઈ દો ને એ જતા હોય પણ વાતાવરણની વાત જો તમને કહો તો તમે ખાલી એ કલ્પના માત્ર કરો કે જ્યારે તમે નાના હતા માવતર તમારા હયાત હતા અને એ માવતરનો એમ કહેવાય હાથ તમારા પર હતો ટાઈમે ટાઈમે સાહેબ તમે જમતા નહોતા ને તો માતા પોતે ભૂખ્યા રહીને તમને જમાડતી એ માતા આજે ઓછી થઈ ગઈ એનું કારણ કે દીકરા આજે કયામાં રહેતા નથી સાહેબ આજનું શહેરનું વાતાવરણ જે પરિસ્થિતિ બદલાય છે એનું અને ગામડાનું જો હું વાત કરવા બેસું તો અદ્ભુત વાતો નીકળે સાહેબ અને એમાંય ભરવાડામાં રા દુદા બાપા આહા હા દૂધા બાપા એમાં નીલકંઠ કૃપા નિવાસ સાવરકુંડલામાં એ દૂધ આવે હા ભેશોને વાલ ભરી દૂધ ધોવે અને એમ કહેવાય સરસ મજાના દૂધડા વેચે પણ દૂધ એટલે દૂધ હોય નહીં હા સવારી જે કલબલ કરતા હોય ગીતો ગાતા હોય અને ભરવાડના ગીતો એ હો હે જગ્ને જાદવા કૃષ્ણ ગો વાળિયા तुझो विना घे नुमा कोण जाशे हे जागने जादवा दूध पिता जाईन एक एक आसळ पोथे पिता जाय हा आ भरवाड भरवाड जे बापा आणि इ भरवाड एम केवाय सावर कुंडला मा आ दूध देवा जाय એમાં એક કલેક્ટરની ઘરે દૂધ દેવા જાય રોજ કલેક્ટરના ધર્મપત્ની દૂધ લેવા આવે પણ એક રવિવારનો દિવસ અને કલેક્ટર પોતે તપેલી લઈને આવ્યા હો બાર હા અને કલેક્ટરે વખણાવી લીધા હો એ કહે ઓ હો હો દૂદા બાપા કેમ છો ચાતો દૂદા બાપા ને પલોના પરા છૂટવા મળ્યા ઓહો હો મને ઓ હો 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 આખા ગામમાં કોઈ પૂછે કેમ છો દુદા બાપા કલેક્ટર મને દુદા ભાઈ ગમે કોઈ પણ ગામમાં પૂછે જ્યાં તો રોટ લાગી ગયો આ રોટ ઉતરે નહીં એટલે ગામના માણસોએ એ કીધું આ આ તમે એટલી બધી રોટ લગાવો છો એની કરતા એક કામ કરો નહીં આ તમારા છોકરાને ને છો રાખી લે લ્યો તો કલેક્ટર હાચા કે કાલ રખાયા હું તમે જોવા ખરા ખોડ દીકરો છું એમ તો જોવો કલેક્ટર આપણા ફેવરમાં હો એમ તો હા અને બીજે દીજા કલેક્ટર ની ઓફિસ હો હા બહુ ઘરા પસાડતા જાય નાવલીમાં હો અને કલેક્ટરની ઓફિસ આવી અને વોચમેન બેઠા થાય વોચમેન ને દાય વોચમેન હા કલેક્ટરને જો દૂદાભાઈ પોતે આવ્યા તે તો વોચમેન કે ચિઠ્ઠી ચિઠ્ઠી ન હોય કે એમણે નાખવો સાહેબ બે બે ઝાપટ હમણાં એને કે દુધાભાઈ પોતે આવ્યા છે ચા તો ઓહો કલેક્ટરને કલેક્ટર ને અંદર ખબર પડી કલેક્ટરે મિટિંગ આખી વીખી નાખી દુધા બાપા આયા આવ્યા આ કંઈક ઉઘરાણી ન કરે આયા આવીને એટલે આખી મીટિંગ કેન્સલ કરીને દુધા બાપાને બોલાવે કે બોલો બોલો દુધા બાપા દૂધના પૈસા અરે પૈસો તો મારો ગોઠવણ રમે પૈસા ન હોય તમારી પાસે હે તો તો આ તો હું એટલે આવ્યો કે મારા છોકરાને નોકરીએ રખાઈ લ્યો તમારા છોકરા નોકરીએ આ છોકરા નોકરીએ છોકરાના વરસ કેટલા પંદર અરે હજી તો એને ભણવાની ઉંમર છે એમ મને નોકરી આપો એટલે દુદા બાપા તમને હવે આ ઉંમરે નોકરી ન હોય તમારા વરસ કેટલા હિત્તેરની કોર મોર બોલો લ્યો વરો યાદ નહીં હિત્તેરની કોર મોર કલેક્ટર સાહેબ કે આ ઉંમર તો હવે પેન્શનની થઈ થાય તો પેન્શન આપો બાકી આપો

તમારું હ બહુ ગુરુ પછાડી નીકળીને વયા જયા ખબર ન પડી આવા ગામડાના હો અને આવો સરસ મજાનો કાર્યક્રમ અને ફરી પાછા મળતા રહીશું ત્યાં સુધી નમસ્કાર